દુનિયાના એક બાદ એક દેશમાં સતત ભૂકંપને લઈ ચોંકાવનારી સ્થિતિ બની છે. આ તરફ તુર્કીએ ભારત બાદ આજરોજ અફઘાનિસ્તાનમાં ધરતીકંપ આવતા ડરનો માહોલ છવાયો હતો. અફઘાનિસ્તાનના કેટલાક વિસ્તારોમાં આજે એટલે કે સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયું હોવાની કોઈ માહિતી નથી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનના ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે સવારે 6:47 આંચકો અનુભવાયેલા આંચકાની તીવ્રતા 4.3 હોવાનું રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રએ જણાવ્યું છે. આ ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 16 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવ્યો હતો. દેશમાં એક મહિનામાં આ બીજો ભૂકંપ છે. મહત્વનું છે કે આજે સવારે સિક્કિમમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, તો વળી આસામમાં ગયા રવિવારે ભૂકંપ આવ્યો હતો. આ ઉપરાંત ગુજરાતના કચ્છ શહેરમાં ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.